गीर सोमनाथ जिल्लाना उना शहर मां 761 वर्ष थी वधारे पौराणिक नगर रक्षक तरीके प्रख्यात बिराजता महाकालेश्वर महादेव मंदिरे भक्तोनी भीड़ जोवा मळी हती। महाकालेश्वर मंदिर में श्रावण वद आठमनो एटले के जन्माष्टमीनो मेळो थाय छे। श्रावण मास दरमियान लघुरुद्र अभिषेक थाय छे। उना बहुज प्राचीन मंदिर छे जेथी अहींया श्रावण महीना में बहुज भक्तजनोनी भीड़ जोवा मळे छे। जय महाकाल। अमे लोको दीवथी दर वर्षे महाकालना दर्शन करवा माटे अहींया आवता होय छे। अमारी फेमिली साथे महाकालना दर्शन थी अमारा दुख दरिद्र मिटे छे अने हरेक मन ने शांति मेळवे छे। माटे अमे महाकालना दर्शने दीवथी वर्षमां 5-6 वार आवता जोय छे दरअसल। महाकालनो महिमा एटलो महत्वनो छे के एनाथी अमने मन ने सुकून शांति ने मन अमारुं दुख दारिद्र मिटे छे। એટલે અમે મહાકાલના દર્શને અવશ્ય દિવસથી ફરીવાર આવીએ છીએ અને તમને પણ નમ્ર વિનંતી છે કે હરેક શ્રાવણ માસમાં મહાકાલના દર્શન કરવાથી હરેક મનને સુકૂન અને શાંતિ મળે છે। એટલે મહાકાલના દર્શન કરવા જરૂર અવશ્ય પધારજો। જય મહાકાલ। નમામિ મહેશમ મહાકાલ રૂપમ। અત્યારે આપણે ઋષિતોયાના રમ્ય તટ પર બિરાજતા મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ। સ્કંદ પુરાણના પ્રભાસ ખંડના 306 અધ્યાયમાં મહાકાલેશ્વર માટે એમ કહેવાનું છે, તતો ગચ્છેન મહાદેવી તસ્વે ઉત્તર સ્થિતમ મહાકાલેશ્વરમ દેવમ સર્વ રક્ષા કરમ પરમ। ઉન્નત પ્રદેશના નગર રક્ષક દેવતા ભગવાન મહાકાલેશ્વરના શરણમાં જાવું। સ્કંદ પુરાણ એમ પણ કહે છે કે બાજુમાં રહેલું મહોદય તીર્થ એટલે કે મોદેશ્વર તીર્થમાં સ્નાન કરીને પૂનમ અને અમાસના દિવસે અહીં પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે। ભગવાન મહાકાલેશ્વર શત્રુનાશક દેવતા છે અને ઉનેવાળ બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે। આમ તો ઉન્નતપુર, ઉન્નત પ્રદેશ, ઉન્નત દેશ, ઉન્નતપુરમ અને એમાંથી ઉના શબ્દ આવેલો છે। ઉના ની આ રાજધાનીમાં 761 વર્ષ પહેલાં ચંદ્રબળ ઓઝાનું રાજ હતું। એના આરંભે સૌ પ્રથમ મહર્ષિ ઓઝા હતા, પહેલાં રાજા તેજબળ ઓઝા હતા અને નવમા રાજા ચંદ્રબળ ઓઝા સુવર્ણ જનોઈ પહેરતા અને એમની પણ આરાધના મહાકાલેશ્વરની થતી। મહાકાલેશ્વર ભગવાનનો જીર્ણોદ્ધાર સંવત 1970માં ઉનાના ન્યાયાધીશ પદે મહાસુખરાય નાગરદાસ હતા અને એ જમાનામાં એટલે કે આજથી 107 વર્ષ પહેલાં શ્રાવણ સુધી 8મથી 10મ સુધી 3 દિવસનો અહીં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયેલું હતું। આમ તો ઉનાનો ઉલ્લેખ જૂનામાં જૂનો મૈત્રક ધર્સેનના 2 તામ્રપત્રમાં ઈસવીસન લગભગ 1500 વર્ષ પહેલાંનો આપણને અહીંયાનો પુરાવો મળે છે। પણ પુરાતત્વીય રીતે ઉન્નતપુરમ અને દેવકુલમ એટલે કે ઉના અને દેલવાડા એ 800-900 વર્ષ જૂના નગરો છે। ઉન્નતનગરની ફરતે વિશાળ કોટ હતો, ભાભલ ગણેશ એટલે કે ભાલચંદ્ર ગણેશ અહીંના વિનાયક છે, ઢુંઢી ભૈરવ ક્ષેત્રપાલ છે। એવા મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણવદી આઠમનો એટલે કે જન્માષ્ટમીનો મેળો ઉત્સવ થાય છે। શ્રાવણ માસ દરમિયાન લઘુરુદ્રાભિષેક થાય છે। આની પૂર્વે મહારુદ્રનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ઉનાનું સૌથી પ્રાચીનતમ તીર્થસ્થળ મહાકાલેશ્વર છે। અહીંયા દર્શન, પૂજન, ધ્યાન, ધર્મ શ્રદ્ધાળુ આસ્થાભેર કરે છે અને અહીં ભગવાન મહાકાલની સમગ્ર ઉન્નત પ્રદેશ ઉપર પરમ કૃપા છે। અહીંયા કોરોના મહામારી દરમિયાન ભગવાન મહાકાલેશ્વરનું આરાધન કરવાથી, મહામૃત્યુંજય જપ કરવાથી, અઘોર મંત્રનો પાઠ કરવાથી અનેક ગણું ફળ મળે છે। ઉન્નત પ્રદેશ એટલે ઊંચો પ્રદેશ અને ઉના એ જૂનામાં જૂનો પ્રદેશ છે। ઉન્નતપુરમ અને દેવકુલમ આ બે ગામ એક સાથે બોલાતા નામ છે। જય શ્રી મહાકાલેશ્વર મહાદેવ। શ્રાવણ માસમાં મહાકાલેશ્વર મંદિરમાં
દરરોજ જુદી જુદી શણગાર થાય છે, ઘીની પૂજાનું મહત્ત્વ વધારે છે અને હજારો ભક્તો એનો લાભ લે છે દરરોજ. અમે 5 પેઢીથી આ સેવા પૂજા કરીએ છીએ અહીંયા, અને 700 વર્ષ જૂનું મંદિર છે. મહાકાળા ઉજવણી જ છીએ. શ્રાવણ મહિનો ઘીની પૂજા, દીપમાળા દરરોજ, અને આ શણગાર હોય છે સાંજે દરરોજ. સંધ્યા આરતી 7:30 વાગે સંધ્યા આરતી થાય છે. લાભ હજારો લોકો લેશે હમણાં. હા, ઘણા હશે, 200-300 માણસો સાંજે આરતીમાં હોય જ છે. હા, આગળ 7:30 નો ટાઈમ છે આરતી. માવજી વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર ગઢડા, ગીર સોમનાથ.